રવિવારે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આંબાવાડીમાં આવેલ લોહાણા માજનવાડીમાં વાર્ષિક પરિવાર મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી હતી. સંસ્થાના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. પરિષદ કેશોદ શાખા દ્વારા વર્ષ દરમિયાન તથા સેવાકીય, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને રાષ્ટ્રપ્રેમ જગાડતા પ્રકલ્પો અંતર્ગત યોજાતી વિવિધ સ્પર્ધાઓ અને વિજેતાઓને વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમમાં આમંત્રણ આપી તેમને શિલ્ડ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરે છે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના તમામ સદસ્યો સહપરિવાર ઉપસ્થિત રહે છે અને સાથે ભોજન કરે છે, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને 5 વર્ષ પૂર્ણ થતા 5મા વર્ષનો વાર્ષિક પરિવાર મિલન સંસ્થાની પ્રણાલી મુજબ વંદે માતરમથી કાર્યક્રમની શરૂઆત કરી પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના સ્વાગત પ્રવચન બાદ સંસ્થાનો ટૂંકો પરિચય નિશાંત પુરોહિત તથા જયેન્દ્ર ઉનાળકટ દ્વારા આપવામાં આવ્યો હતો. ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા પ્રાસંગિક વાતો કરી હતી. ત્યારબાદ બાળકોની વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કરાટે ચેમ્પિયન બાળકો દ્વારા કરાટેના વિવિધ દાવ અને સ્ટન્ટના કાર્યક્રમ રજૂ થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ચૂંટણી પર્વના અનુસંધાને ભારતના લોકશાહીનો મુખ્ય મદાર જેના પર છે એવા મતદારોને મતદાન માટે જાગૃત કરવા માટેનું એક ખૂબ સરસ નાટક આવો મતદાન કરીએ જગમલભાઈ નંદાણિયા દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું હતું, જે ભારત વિકાસ પરિષદની કારોબારી ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 115 કરતા પણ વધારે
વિજેતા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ સચિવ દિનેશ કાનાબાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ સહપરિવાર સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો હતો. કાર્યક્રમના બીજા સેશનમાં રાત્રે 9 વાગે જામજોધપુરની બાળાઓ દ્વારા વર્તમાન સમયમાં સંતો અને મા બાપ વચ્ચેના એક વૈચારિક ગેપને લીધે બાળકો જ્યારે ખાસ કરીને દીકરીઓ લવ જેહાદનો ભોગ બને છે કે ઘર છોડીને ભાગે છે ત્યારે મા બાપની જે પરિસ્થિતિ થાય છે, મા બાપને જે વેદના થાય છે, જેનો ચિતાર આપતું એક ખૂબ સરસ નાટક મા બાપની વેદના રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક સાથે એક ધાર્મિક અને કોમેડી નાટક પણ રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં તમામ સભ્યોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ખૂબ સારો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના અંતે નાટકના નિર્દેશક દુર્ગેશભાઈ પાઠકનું સન્માન કરી નાટકના પાત્ર એવી 8 દીકરીઓનું પણ બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી કારોબારી ટીમની જહેમતને અંતે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ દુર્ગેશ પાઠક. ભારત વિકાસ પરિષદ આયોજક. મા બાપની વેદના એક આજના સમાજની અંદર અત્યારે જે દીકરીઓનો જે ક્રેઝ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવા માટે છે. એક મા બાપને થોડીક સમજણ આપવા માટે કે થોડો પણ સમય સંતાનો ઉપર કાઢી અને આગળ જે બાજી ન બગડે એના સુધારા માટે થઈને અમારા દીકરીઓ દ્વારા પ્રયત્ન છે. 17 વર્ષથી કાર્યક્રમ ચાલુ છે અમારા, જે દીકરીઓ પાછી ઉંમર લાયક થાય પાછી ચેન્જ થતી રહીએ અને 17 વર્ષથી સતત મહાનુભાવોના સ્ટેજ ઉપર આ દીકરીઓ પ્રોગ્રામ કરી આવી છે. ખેડ મહારાષ્ટ્ર સુધી આ દીકરીઓ જઈ આવી છે. મા બાપની એક જ વસ્તુ કહેવા માગીશ હું કે જેટલું ધ્યાન આપણે આપણા પુત્ર ઉપર આપીએ છીએ, કારણ કે ત્યાં તમારો સ્વાર્થ છે, જ્યારે આ સ્વાર્થ વગરની જે દીકરીઓ છે ને એને પણ આગળ વધવા માટે એમને પ્રેરણા આપો, એને સલાહ આપો અને યોગ્ય માર્ગદર્શન આપો તો દીકરીઓને સમજણ આવશે. થેન્ક યુ.